नमस्कार विद्यार्थियों, धोरण 9 ना वीडियो लेक्चर में તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે 12મા વિડિયો લેક્ચરમાં નીચેની સંખ્યાઓને સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે। આપણે અલગ-અલગ વાસ્તવિક સંખ્યાઓ આપેલી છે એનો આપણે સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે। તો આપણે એને જોઈએ। પહેલા પહેલી સંખ્યા છે રૂટમાં 23। તો રૂટમાં 23 નું વર્ગમૂળ નીકળતું નથી, આપણે ખબર છે। રૂટ મેં તમને પહેલા કીધું તો સમય અને અસમયમાં જે રૂટ જેનો વર્ગમૂળ નથી નીકળતું, કોઈ પણ પ્રકારનો મૂળ નથી નીકળતો, વર્ગમૂળ ઘનમૂળ પંચમૂળ એ બધી અસમય, એટલે 23 નું વર્ગમૂળ નથી નીકળતું એટલે અસમય સંખ્યા। સીધી રીતે આપણે એવું લાગે કે આ સમય સંખ્યા છે, પણ સાદો
સાદરૂપ આપશો તો તમને ખ્યાલ પડશે અને ગુણાકાર કરવો પડશે જો a - b અને a + b તો શું થશે આપણે ખબર છે a - b ને a + b નો ગુણાકાર આપણે ભણે નાના ધોરણમાં જો તો a - b ગુણ્યા a + b બરાબર શું આવશે a વર્ગ - b વર્ગ તો અહીં આ સૂત્રનો નિયમ આ સૂત્ર લાગુ પડે a - b ગુણ્યા a + b બરાબર a વર્ગ - b વર્ગ તો આમાં a વર્ગ - b વર્ગ આપણે કરશું તો શું થાય પહેલા a તરીકે 4 નો વર્ગ माइनस रूट सात नौ वर्ग चार नौ कितना हो शेष सोल माइनस रूट सात नौ सात रबर ने रूट मावर्ग मां रूट जब तो रहे शे सोल मां के सात जाए तो नौ तो चल पड़े क्या चार माइनस रूट सात अने चार भरता रूट सात ये सही क्या था है समय सीधे रीता अपने में तो असमय था है कहने का असमय अने समय समय न समय निकल સરવાળો છે પણ સાદરૂપ આપો a - b / a + b / b / b વર્ગ - b વર્ગ તો આપણે સમય મળ્યા તો આ સંખ્યા લખો આપણે સમય સંખ્યા a.04004304404 અનંત સુધી જો તો આમાં અનંત સુધી દશા સ્વરૂપ છે પણ પાછો આવૃત નથી જો અનંત છે આવૃત છે ને 04 204 304 407 અનંત સુધી સમાન જવાબ નથી આવતો અનંત સુધી અસમાન જવાબ છે એટલે અનંત અનાવૃત દશા શું આ એટલે કે સી કે આવશે અસમય સંખ્યા દશા સ્વરૂપ અસમય અનંત અનાવૃત દશા સ્વરૂપ છે અનંત અનાવૃત એટલે અસમય સંખ્યા બરાબર અનંત સુધી જવાબ આવે છે તમને ઘણાને એમ થાય કે સાહેબ આ સમય સંખ્યાનો અનંત આવૃત દશા છે પણ અનંત અનંત સુધી જવાબ આવે પણ આવૃત નથી કારણ કે 04 204 304 એટલે સમાન જવાબ અનંત સુધી આવતો નથી એટલે આનું દશા નિરૂપણ અનંત અનાવૃત દશા છે અનંત અનાવૃત એટલે અસમય સંખ્યા હાલો પછીનો પ્રશ્ન √11 / √11 પહેલા લાગે કે આ અસમય સંખ્યા છે પણ સાદરૂપ આપશો તો √11 / √11 એટલે શું થાય √માં 121 થાય √11 ને √√ નો ગુણાકાર થાય √11 / √11 √માં 121 √માં 121 નો અર્થ થાય 121 નો વર્ગમૂળ કેટલો આવશે 11 એટલે કેવી સંખ્યા થઈ જાય સમય સંખ્યા લ્યો પછી √માં 4 વત્તા 9 જો તો √ માં 4 વત્તા 9 તો આ સમય છે કે અસમય કયો હવે ઘણા ને લાગે કે આ છે આ અસમય છે ઘણા એમ કહે છે આ અસમય સંખ્યા છે ઘણા એમ કહે છે આ તો સમય છે કઈ રીતે તો કે 4 નું વર્ગમૂળ 2 અને વત્તા ના વત્તા 9 નું વર્ગમૂળ 3 એટલે કે 5 એટલે સમય હો ઘણા વિદ્યાર્થી આમ કહી દે આમ સાદું જો કે સાહેબ 4 નું વર્ગમૂળ 2 વચ્ચે વત્તા છે તો વત્તા 9 નું વર્ગમૂળ 3 2 3 5 તો એનો વર્ગમૂળ 5 આવે જો વર્ગમૂળ 5 હોય તો √માં સરવાળો કેટલો થવો જોઈએ આપણે ખબર છે √માં સરવાળો 25 થાય તો વર્ગમૂળ 5 આવે તો જો થાય છે આમ 4 નું વર્ગમૂળ 2 ને વત્તા ના વત્તા 9 નું વર્ગમૂળ 3 એમ ન લઈ શકાય કારણ કે આ સરવાળો 4 નો 3 થાય તેનો વર્ગમૂળ 5 મળતું નથી તો આ રીતે વર્ગમૂળ નીકળે નહીં પણ ઘણા જે ત્યારે વર્ગમૂળ કાઢે છે રૂટ માં છે તો 4 નું વર્ગમૂળ 2 વચ્ચે વત્તા વત્તા 9 નું વર્ગમૂળ 3 2 3 5 પણ આ શક્ય નથી જો સાચો હોય તો વર્ગમૂળ 5 તો આ બે નો સરવાળો 25 થવો જોઈએ તો જ 25 નું વર્ગમૂળ 5 મળે પણ 4 ને 9 નો સરવાળો 13 થાય તેનું વર્ગમૂળ 5 મળતું નથી તો જો તો શું થશે 4 ને 9 13 13 નું વર્ગમૂળ 9 છે તેનું વર્ગમૂળ શક્ય નથી એટલે એ સંખ્યા આવશે અસમય સંખ્યા પછી 3 વત્તા રૂટ 23 માઇનસ રૂટ 23 જો આમાં આપણે સાદરૂપ આપવું પડશે જો તો 3 વત્તા રૂટ 23 અને આ માઇનસ રૂટ 23 આપી દો સાદરૂપ 3 વત્તા રૂટ 23 માઇનસ રૂટ 23 જો વત્તા રૂટ 23 ને માઇનસ રૂટ 23 જતા રહ્યા તો વધ્યા કેટલા 3 એટલે કેવી સંખ્યા થાય સમય સંખ્યા થાય ને ઘણા કહેશે બાદ તો પ્રાકૃતિક સંખ્યા છે 3
ઘણા કે સાહેબ આ પૂર્ણ સંખ્યા છે ઘણા કે સાહેબ ત્રણ તો પૂર્ણ સંખ્યા છે ઈ પ્રાકૃતિક કે છે પૂર્ણ સંખ્યા છે ત્રણ પૂર્ણાંક છે પણ અહીં આપણે સમય કે અસમય કે બે જ ટર્મ છે કા તો સમય ને કા અસમય તો ત્રણ ના સેલ માં આપણે એક લખી નાખીએ એટલે આપણે ખબર છે સમય સંખ્યા થઈ જાય એટલા માટે આપણે લખી દી સમય
સંપર્કમાં હું તમને થોડા પ્રશ્નો આપું છું એનું તમારે જે રીતે મેં તમને શીખવાડ્યું આજના વિડિયો લેક્ચરમાં સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે એ તમારે આ વિડિયો લેક્ચર તમે બુકમાં ગણી લો પછી તરત તમારે આ હોમવર્કના જે પ્રશ્નો છે એનો તમારે જાતે તમારે સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે લખી લો પેલા પ્રશ્નો તો વિદ્યાર્થીઓ તમારે આ 15 જે મેં તમને પ્રશ્નો આપ્યા છે ઈ 15 જે સંખ્યાઓ આપી છે એનું તમારે સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે વિદ્યાર્થીઓ મેં તમને જ્યારે સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે ભણાવ્યું હતું ત્યારે પણ કીધું હતું આ તમને આ ટોપિક છે આ તમને આગળ જઈને પણ બહુ કામમાં આવવાનો છે એટલે ખાસ કઈ સંખ્યાને સમય કહેવાય કઈ સંખ્યાને અસમય કહેવાય બરોબર એ બરોબર તમે સમજજો જે જેનું દશાંશ કેળું પણ આપણે ખ્યાલ છે શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ પણ એ બધી સમય સંખ્યા જેનું દશાંશ કેળું પણ અનંત અનાવૃત દશાંશ મળે એ બધી સંખ્યાઓ અસમય સંખ્યા તો આજનો વિડિયો લેક્ચર વિદ્યાર્થીઓ ખૂબ જ મહત્વનો છે બરોબર તમે ધ્યાનપૂર્વક કે સંખ્યાને સમય કહેવાય કઈ સંખ્યાને અસમય કહેવાય જોજો લાગે તો તમે પાઠ્યપુસ્તકનો પણ અભ્યાસ કરજો સત્તા પણ ખ્યાલ ન હોય તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો એટલે આજનો વિડિયો લેક્ચરનું મેં તમને પહેલા કીધું મેં જે તમને પહેલા ભણાવ્યું છે તમારે પાઠ્યબુકમાં લખવાનું છે પછી હોમવર્ક છે એ પણ તમારે પાઠ્યબુકમાં લખી એના જવાબ
वाक्य प्रमाण लखवाना छे।